રાજવાડા એ વિમારી તમારી તપોવન પાઠશાળા ચંદ્રશેખર ગુરુમાં જીના છે સ્વપ્ન દ્રષ્ટા જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા હે વિમારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય સ્તંભ જેના સેવા કરતા સવાઈ સતત નમો નમો પ્રણામ સતામા છો તરીકે પ્રણામ સર દેવગુરુ પરસાઈ આપ સતામા દેવગુરુ પરસાઈ નમો રિંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ नमो वज्रायानम् नमो लोहे सर्वसाहूनम् एषो वञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानां च सर्वेशिं परमं हवै मङ्गलम् परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित 37 नामक चौथा कर्म ग्रंथ अने चौथा कर्म ग्रंथ में जे एक एक द्वारो जीवस्थानक प्रमाणे गुणस्थानक યોગ ઉપયોગ લેશ્યા આ રીતે આપણે જોઈ રહ્યા છીએ. સૌ પ્રથમ જીવસ્થાનક સમજાવવામાં આવ્યું કે જીવસ્થાનક જે છે એ 14 જીવસ્થાનક છે, જેમાં એકેન્દ્રિય અને 4 જીવસ્થાનક, વિકલેન્દ્રિયના 6 જીવસ્થાનક અને પંચેન્દ્રિય જીવોના 4 જીવસ્થાનક, આમ કુલ મળીને 14 જીવસ્થાનક થાય. એ 14 જીવસ્થાનકમાં એના પ્રમાણે ગુણસ્થાનક પણ આપણે જોયું કે જીવસ્થાનક પ્રમાણે ગુણસ્થાનક, તો ગુણસ્થાનકની અંદર વિચારતા સૌ પ્રથમ કે 7 એવા જીવસ્થાનક છે જેના ગુણસ્થાનક કેટલા છે, કે જેના ગુણસ્થાનક માત્ર ને માત્ર એક જ છે, પહેલું જ ગુણસ્થાનક હોય. એ જે 7-7 જે છે એ 7-7 જીવસ્થાનક ની અંદર માત્ર ને માત્ર એક જ ગુણસ્થાનક વાળો છે. એ કયા કયા? તો સૂક્ષ્મ એકેન્દ્રિય ના બંને ભેદમાં, અર્થાત પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય. બાકી એની અંદર 6 પર્યાપ્ત, એટલે કે 5 પર્યાપ્ત, બાકી રહેલા 5 પર્યાપ્ત, સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત ને સિવાય બાકી રહેલા 5 પર્યાપ્ત. તો કયા 5 પર્યાપ્ત છે? તો બે ઇન્દ્રિય પર્યાપ્ત, તે ઇન્દ્રિય પર્યાપ્ત, ચૌરેન્દ્રિય પર્યાપ્ત, પંચેન્દ્રિય એટલે એની અંદર અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત. આ બધામાં માત્ર એક જ ગુણસ્થાનક હોય, એટલે કે 5 પર્યાપ્ત અને સૂક્ષ્મ એકેન્દ્રિયના પર્યાપ્ત અપર્યાપ્ત બંને ભેદ. આટલા ભેદમાં માત્ર ને માત્ર તેઓને કયા? તો તેઓને માત્ર એક જ, એટલે પહેલું જ ગુણસ્થાનક હોય. બીજા આપણે આગળ જોયું તો કે બાકી રહેલા જે 7 જીવસ્થાનક એની અંદર 5 જીવસ્થાનક એવા છે કે જેમાં પહેલું અને બીજું જ ગુણસ્થાનક હોય છે. એ કયા? તો બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત,
બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચોરેન્દ્રિય અપર્યાપ્ત અને અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્ત તે જે છે તે આ જ્યાં સુધી અપર્યાપ્ત અવસ્થામાં છે ત્યાં સુધી તેઓને માત્ર ને માત્ર પહેલું અને બીજું જ ગુણસ્થાનક હોય છે અને એ અપર્યાપ્ત કયા તો કરણ અપર્યાપ્ત જ લેવાનું છે અને અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય જે છે તેને માત્ર એ પહેલું બીજું અને ચોથું એ ચોથું ગુણ આ ચારે ચાર એની અંદર ગુણસ્થાનક હોય છે અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જે છે તેને એવા ચૌદે ચૌદ જીવ ચૌદે ચૌદ ગુણસ્થાનક હોય એક થી માંડીને ચૌદ ગુણસ્થાનક દેવના આશ્રય વિચારીએ તો એ માત્ર ચાર ગુણસ્થાનક જ હોય નારકને આશ્રય વિચારીએ તો તે પણ ચાર ગુણસ્થાનક જ છે તિર્યંચના આશ્રય વિચારીએ તો તેઓને પાંચ ગુણસ્થાનક હોય પણ તો મનુષ્યને આશ્રય વિચારીએ તો છ થી માંડીને ચૌદ સુધી જે છે અર્થાત એક થી ચૌદે ચૌદ એ મનુષ્યના આશ્રય છે એ મનુષ્ય સંઘની પંચેન્દ્રિય આશ્રય છે માટે એમને એમના આશ્રયે કેટલા તો એવા એક થી ચૌદ ગુણસ્થાનક છે હવે જીવસ્થાનક ઉપર ગુણસ્થાનક જોયા પછી આપણે યોગસ્થાન આપણે યોગ જોવાના છે યોગ એટલે કે પ્રવૃત્તિ હલન ચલન આત્મા પ્રદેશ નો હલન ચલન આત્મા પ્રદેશ નો પ્રવૃત્તિ એટલે કે આત્મા પ્રદેશ નો આંદોલન તે જ એ યોગ તરીકે છે અને એ યોગ મુખ્ય ત્રણ છે જો મન દ્વારા આત્મા પ્રદેશ નો હલન ચલન થાય તો તેને મનયોગ તરીકે કહેવાય વચન દ્વારા આત્મા પ્રદેશ નો હલન ચલન થાય તો તેને વચનયોગ તરીકે કહેવાય કાયા દ્વારા આત્મા પ્રદેશનો હલન ચલન થાય તો તેને કાયયોગ તરીકે કહેવાય અર્થાત મનની પ્રવૃત્તિ તે મનયોગ વચનની પ્રવૃત્તિ તે વચનયોગ કાયાની પ્રવૃત્તિ તે કાયયોગ અને તેના મુખ્ય આવા ત્રણ ભેદ મન વચન કાયા અને એના જ વિશેષ આપણે જોઈએ તો તેના પેટા ભેદ કરતા મનના ચાર વચનના ચાર અને કાયાના જે છે હવે આમાં કે યોગની વાત છે કે યોગ જે છે તે ત્રણ પ્રકારના મુખ્ય યોગ ત્રણ પ્રકારે મન વચન અને કાયા તેમાં મનના ચાર વચનના ચાર અને કાયાના સાત તો મનના ચાર ભેદની અંદર આપણે પ્રથમ જોઈએ કે સત્ય અસત્ય બંનેનો મિક્સિંગ અર્થાત સત્યાસત્ય જેને મિશ્ર તરીકે કહેવાય અને ત્રીજા નંબર અને ચોથા નંબરે જે છે અસત્ય અમૃષા તરીકે કહેવાય છે આ જ વસ્તુ એ મન અને વચનની સાથે બંનેની સાથે જો મનથી સત્ય વિચારવામાં આવે મનથી સાચું વિચારવામાં આવે તો તે સત્ય મન યોગ તરીકે કહેવાય છે અર્થાત યથાર્થ ચિંતન જે પ્રમાણે હોય તે જ પ્રમાણે નો જે યથાર્થ ચિંતન કરવો તો તે સત્ય મન યોગ અને તેનાથી જ વિપરીત એવું ચિંતન કરવું અર્થાત જે વસ્તુ જે પ્રમાણે હોય તેનાથી વિરુદ્ધ એવા ચિંતન કરવું વિરુદ્ધ એવા મન દ્વારા વિચારવું તો તે અસત્ય મન યોગ તરીકે છે એની અંદર આવા કંઈક સાચું છે કંઈક અસત્ય કંઈક ખોટું છે આવા પ્રકારના જેમાં કંઈક સત્ય અને કંઈક અસત્ય આવા ઉભય સ્વભાવ વાળું જે વિચારણ જે ચિંતન મનન થાય તો તે સત્યાસત્ય મિશ્ર તરીકે થઈ અને જેમાં સત્ય પણ નહીં અને અસત્ય પણ નહીં જેમાં જે સાચું પણ નથી અને ખોટું પણ નથી આવા પ્રકારના મન દ્વારા જે વિચારે તો તે અસત્ય અમૃષા તરીકે કહેવાય છે
आम चारे चार ये मन द्वारा जो चिंतन करवामा आवे तो ते मन योग छे। जो वचन द्वारा बोलवामा आवे जे प्रमाणे जे वस्तु जे रीते होय ते प्रमाणे ते वस्तु ने कहेवू बोलवू तो ते वचन योग मा आई जाय के सत्य वचन योग। जे प्रमाणे जे वस्तु होय तेनाथी विरुद्ध स्वरूप थईने बोलवू तेनाथी विपरीत स्वरूपे बोलवू तो ते असत्य मन योग असत्य वचन योग थाय। साथे जेमा काई के साचू काई के खोटू आवा प्रकारना मिश्र वालू बोलू ते सत्यासत्य अर्थात ए मिश्र सत्यासत्य अथवा तो मिश्र तरीके कहवाय छे। जेवा ना साचू ना खोटू एवा प्रकारना व्यवहारिक वचन बोलू तो ते असत्य अमृषा तरीके कहवाय छे। आ चारे चार जे जेम मन द्वारा चिंतन थाय वचन द्वारा जे बोलाय तो तेज सत्य चारे चार ए मन योग अने वचन योग थाय। अबे काया जे छे काया ना सात काई योग ना ते सात प्रकार छे। तो काई योग ना जे सात प्रकार छे तो ते काई योग नी अंदर मुख्य त्रण त्रण काया शरीर पांच छे परंतु तेजस अने कारमन दरेक नी साथे रहेला छे एटले के त्यांथी ए छोड़ीने मात्र आपणे त्रण ज लेवानो छे औदारिक वैक्रिया ने आहार। आ बोलो પિયુષ ભાઈ શું પ્રશ્ન છે? છે થોડો અવાજ આવે છે બધા કેમ મ્યુટ રાખ આહા। હવે એમાં કાયા જે છે તો કાયાની અંદર મુખ્ય ત્રણ એક ઔદારિક વૈક્રિય અને આહારક આ ત્રણ મુખ્ય કાયો તેના જ મિશ્ર તરીકે ઔદારિક મિશ્ર વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર એટલે કેટલા થાય જે ત્રણ મુખ્ય શરીર છે એના જ મિશ્ર તરીકે આપણે ગણીએ તો મિશ્ર સાથે ગણીએ તો ત્રણ ત્રણ છ ભેદ થાય અને એકલો એક કાર્બન કાયો તો પછી કેટલા થાય સાત। આ પ્રમાણે તે કાયા જે છે તે કાયાના એ સાત યોગ અર્થાત ક્યારે તો મનુષ્ય અને તિરજંચ જે છે તેઓના શરીર સામાન્યથી કેવા પ્રકારના તેઓના શરીરની પ્રાપ્તિ થાય કયા વર્ગનાથી બનેલા હોય ઔદારિક વર્ગનાથી બનેલા ઔદારિક ઔદારિક વર્ગનાથી તે બનેલા હોય માટે તેઓનો સંપૂર્ણ શરીર પર્યાપ્તિ થયા પછી તેઓનો યોગ કેવા પ્રકારનો છે કે ઔદારિક કાયયોગ કહેવાય છે। મિશ્ર નહીં જ્યાં સુધી પૂર્ણ થાય એટલે પૂર્ણ થઈ ગયા પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેઓનો શું છે કે તેઓને એ સંપૂર્ણ રીતે તે પ્રમાણે જ માનવાનું અર્થાત જેમાં મુખ્યતા હોય એની જ વાત કરાય એટલે એ ઔદારિક કાયયોગ ઔદારિક। આજ પ્રમાણે કે વૈક્રિય જે છે દેવ અને નારકને કેવા પ્રકારનો શરીર છે તેઓને વૈક્રિય શરીર વૈક્રિય એવા વૈક્રિય શરીર તેઓના અવસ્થામાં જે વૈક્રિય અવસ્થા છે તે દેવ એટલે કે એમનું પણ શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી તેઓને કેવા પ્રકારનો થાય એ વૈક્રિય કાયયોગ થાય। જ્યારે કોઈક મુનિ મહાત્મા પરમાત્માના દર્શનાર્થે અથવા તો તેના વિશેષ એવા કોઈ પ્રસંગે કોઈ પ્રશ્ન હોય મુંજન હોય કે વંદન અર્થે જે પોતાનો જ એક શરીરથી બીજો એવા આહારક શરીરની રચના કરે એના આહારક શરીરની સંપૂર્ણ આહારક શરીરની એટલે આહારક શરીર બની ગયા પછી તેઓને કેવા પ્રકારનો શરીર હોય છે તે સમયે આહાર શરીરનો હા તે આહાર એમાં બની ગયા પછી એટલે ત્યાં શું થાય તો તે આહાર શરીર દ્વારા એ પ્રવૃત્તિ કરે છે એટલે ત્યાં એ જીવોને આહારક કાયો એટલે આવા મુખ્ય એના ત્રણ કાયયોગ છે। હવે મિશ્રની અંદર વાત છે કે જ્યાં સુધી શરીરની પ્રાપ્તિ એટલે સંપૂર્ણ રીતે નિષ્પત્તિ ન થાય શરીરની જ્યાં સુધી સંપૂર્ણ રીતે નિષ્પત્તિ ન થાય ત્યાં સુધી તે કાર્મનની સાથે મિશ્ર અવસ્થામાં રહે
ત્યાં સુધી એ કાર્બનની સાથે કયા અવસ્થામાં તો મિશ્ર અવસ્થામાં રહે છે જેમ કે ઉત્પત્તિના પહેલા સમયથી માંડીને જ્યાં સુધી શરીર પર્યાપ્ત પર્યાપ્ત ન થાય અર્થાત સંપૂર્ણ શરીરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એઓની વચ્ચે જે જે ક્રિયાઓ થાય જેનાથી આહાર વગેરે ગ્રહણ કરાય શરીર આદિ બનાવવા માટે જે પણ ક્રિયા થાય છે અને તે સમયે એ કયા કયા યોગથી કરે છે કે જે એમાં મુખ્યતા જેની સાથે બને છે એની મુખ્યતાના હિસાબે જોઈએ તો શું થાય ત્યાં ઔદારિક શરીર એટલે કોઈ એવા ઔદારિક ને મનુષ્ય અથવા તિર્યંશ જે છે એ મનુષ્ય અને તિર્યંશને અપર્યાપ્ત અવસ્થામાં અર્થાત જ્યાં સુધી તે પર્યાપ્તિ પ્રાપ્ત એટલે પર્યાપ્ત ને તે પૂર્ણ નથી થયા એટલે અપર્યાપ્ત અવસ્થામાં કાર્બનની સાથે તે ઔદારિક મિશ્ર થાય તેમજ કેવલી સમુદ્ઘાત જે છે એ કેવલી સમુદ્ઘાતની અવસ્થામાં એમાં પણ બીજા છઠ્ઠા અને સાતમા સમયે ત્યાં પણ ઔદારિક મિશ્ર કાર્ય યોગ જ હોય છે દેવ અને નારકે જે છે દેવ અને નારકીને અપર્યાપ્ત અવસ્થામાં કેવા હોય જ્યાં સુધી એને પોતાના શરીરની પ્રાપ્તિ ન થયેલો હોય તો ત્યાં સુધી એને કે દેવ અને નારકને મુખ્ય વૈક્રિય શરીર છે એ વૈક્રિયને મુખ્યતા છે એટલે વૈક્રિયની સાથે મિશ્ર થાય અર્થાત તે વૈક્રિય મિશ્ર તરીકે કહેવાય અને હવે એ સિવાય પણ કોઈ કે એવા લબ્ધી વાળા જે માત્ર દેવ અને નરકને છોડીને જે પણ એ લબ્ધી વાળા હોય અર્થાત મનુષ્ય અથવા તિર્યંશની અંદર જે પણ લબ્ધી વાળા જેની પાસે વૈક્રિય શરીર ફેરવવાની લબ્ધી હોય તો એ જે સમયે વૈક્રિય શરીર બનાવે તો જ્યાં સુધી એ વૈક્રિય શરીરની સંપૂર્ણપણે એ નથી બની જતા એ વૈક્રિય શરીર ન બને ત્યાં સુધી તેઓને પણ શું છે કે તે મુખ્ય શરીરને બનાવે છે તે માટે તેઓને સાથે ત્યાં વૈક્રિય મિશ્ર પણ થાય મતાંતરે એવું પણ છે કે વૈક્રિય મિશ્ર બે રીતે માનાય છે ત્યાં એક ઔદારિક ને મિશ્ર અને વૈક્રિય ને મિશ્ર એવા પ્રકારે એટલે એક શરીરથી બીજો શરીર એની અંદર બનાવે છે કે એક શરીરથી બીજા શરીર એની અંદર મુખ્ય શરીરની અપેક્ષાએ તો મુખ્ય શરીરની અપેક્ષાએ કહે છે કે વૈક્રિય બનાવે ત્યારે પ્રારંભ કાળે ઔદારિકની સાથે એટલે ઔદારિકની મિશ્ર ઔદારિકની સાથે વૈક્રિય મિશ્ર આવું છે અને મતાંતરે જ્યારે એને પરિત્યાગ કરે અર્થાત જે સમયે એ વિકુર્વીને પાછું મૂળ શરીરમાં આવે તે સમયે એને કહે છે કે મતાંતરે તેઓનો એ અંતિમ કાળે કે એ ઔદારિકની સાથે વૈકિરણ મિશ્ર માને છે અર્થાત એ બધું અપર્યાપ્ત અવસ્થામાં જ થાય છે એટલે એ વૈક્રિય મિશ્ર અને આહારક શરીરની રચના પણ જ્યાં સુધી આહારક શરીરની રચના ન થયા હોય એ તે સમયે એ આહારકની સાથે પણ આહારક મુનિને પ્રારંભ કાળે મતાંતરે પરિત્યાગ કાળે પણ તે ઔદારિકની સાથે શું થાય છે એ આહારક મિશ્ર આમ ત્રણ ત્રણ એ છ પ્રકારે અને એક જે છે તે છે એ કાર્મન કાયયોગ એ કાર્મન કાયયોગ અર્થાત ચારે ગતિના જીવોને જે સમયે વિગ્રહ ગતિ હોય વિગ્રહ ગતિ અર્થાત એક ભાવથી બીજા ભાવમાં જવાનો સમયની જે ગતિ છે તે સમયે એટલે કે વિગ્રહ ગતિમાં તો વિગ્રહ ગતિની અંદર પણ કયા સમયે એક ભાવથી બીજા ભાવે જાય એમાં પણ વિગ્રહ ગતિ જે છે એ વિગ્રહ ગતિમાં જે ગતિ જે કરે છે કોના આશરે ગતિ કરે છે ત્યાં કેવા પ્રકારનો શરીર છે ઔદારિક શરીર છે નથી નથી કાર્મણ વૈક્રિયા શરીર છે નથી આહારક કોણમાં આવે તો આહારક મુનિ મહાત્મા એવા ઔદારિક શરીર વાળા ત્યાં પણ નથી તો ત્યાં એક પણ એ શરીર ન હોવાથી છતાં એ જીવ જે ગતિ કરે છે કોના આશરે એકમાત્ર ત્યાં એ ઔદારિક કાય યોગ નથી ઔદારિક શરીર નથી વૈક્રિય શરીર નથી આહારક શરીર વાળા નથી એ કોઈ માત્ર ને માત્ર એ કાર્મન કાય યોગ જે છે એ કાર્મન કાય યોગના કારણે તે એ ગતિ કરે છે માટે એ ચારે એટલે વિગ્રહ ગતિમાં ચારે ચાર ગતિના જીવોને તે વિગ્રહ ગતિમાં તેઓને એ કાર્મન કાય યોગ હોય છે અને ઉત્પત્તિના પ્રથમ સમય તથા
કેવલી સમુદ્ગતની અંદર ત્રીજા ચોથા અને પાંચમા સમયે ત્યાં માત્ર ને માત્ર કેવા હોય તે કારમન કાયયોગ જ હોય છે. આ જે છે આ સાતે સાત પ્રકારના આ કાયયોગ આમ મનના ચાર વચનના ચાર અને કાયાના સાત આમ કુલ 15 યોગ થાય. હવે 15 યોગમાંથી વિચારવાનું છે કે 14 જીવ સ્થાનકમાંથી કોને કેટલા યોગ હોય છે. આ 15 યોગમાંથી એ વિચારવાનું કે કોને કેટલા પ્રકારે યોગ હોય. તો પ્રથમ એકેન્દ્રિયના જે ચાર ભેદ છે એમાંથી અપર્યાપ્ત જે છે એ દરેક અપર્યાપ્તની અંદર આપણે અત્યારે જોયું કે મિશ્ર જે છે કે સૌથી પહેલા એકેન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જીવો તેઓને કેવા પ્રકારના શરીર હોય મુખ્યત્વે એ પહેલા આપણે વિચારીએ કે સામાન્યથી કોઈ લબ્ધિધારી ન હોય તેઓને આશરે આપણે આપણે વિચારી હા એની અંદર બધામાં એનો શું હોય છે ઔદારિક શરીર હોય છે. અને અત્યારે જોયું કે એ અપર્યાપ્ત અવસ્થામાં જ્યાં સુધી એ પર્યાપ્ત પૂર્ણ નથી થયા ત્યાં સુધી એઓને શું હોય પર્યાપ્ત અવસ્થામાં તો તે મૂળ શરીરમાં જ હોય પણ અપર્યાપ્ત અવસ્થામાં કેવા હોય તો અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિક મિશ્ર હોય કારમણ કાયયોગ હોય એટલે બધામાં કારમણ કાયયોગ તો આવશે જ એટલે કારમણ કાયયોગ પહેલા સમય કારણ કે ઉત્પત્તિના પહેલા સમય કયા યોગ છે વિગ્રહ ગતિ ઉત્પત્તિના પહેલા સમય કેવા હોય કારમણ કાયયોગ એટલે કે એવા બધામાં એ કારમણ કાયયોગ તો આવે છે પણ એટલું વિશેષ કે અપર્યાપ્ત અવસ્થા છે એટલે જે શરીરને એની અંદર મુખ્યતા છે એટલે કે એની અંદર આપણે મિશ્ર આપણે કરીશું એટલે કેટલા થઈ જશે ઔદારિક મિશ્ર તરીકે પણ છે એટલે એકેન્દ્રિયની અંદર સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયને કયા તો બે કાયયોગ હોય એટલે બે યોગ હોય છે કયા એક તો ઔદારિક મિશ્ર અને કારમણ કારમણ અને ઔદારિક મિશ્ર બંને કેવા છે કાયયોગ છે એકેન્દ્રિય જીવો છે તેઓને મન હોય ન હોય વચન હોય ન હોય એટલે મન નથી વચન નથી એટલે મન યોગ અને વચન યોગ તો એમાંથી એકેન્દ્રિય હોય જ નહીં વિચારવાનો રહે કાયયોગ તો કાયયોગ માંથી કયા કાયયોગ એ વિચારી રહીએ આહારક આહારક હોય ન હોય શકે આહારક મિશ્ર કાયયોગ હોય એ પણ આપણે સામાન્યથી જે લબ્ધિધારી નથી એમના માટે આપણે પહેલા વાત કરીએ કે જે લબ્ધિધારી નથી એઓને માટે બૈક્રિય શરીર હોય ન હોય બૈક્રિય મિશ્ર હોય એ પણ ન હોય આપણે લબ્ધિધારી વિનાના કીધા છે લબ્ધિવાળા એ કરીએ તો એ પછી આપણે તો એકેન્દ્રિયને માટે માત્ર ને માત્ર કયા છે કે ઔદારિક કાય એટલે ઔદારિક શરીર હોય તો ઔદારિક ની સાથે એનો જ એ પોતાનો ઔદારિક અપર્યાપ્ત અવસ્થા જ્યાં સુધી છે ત્યાં સુધી એ સંપૂર્ણ રીતે એ ઔદારિક શરીર નથી એટલે કે એનો મિશ્ર જ હોય એટલે ઔદારિક મિશ્ર અને ઉત્પત્તિના પ્રથમ સમયે કારમણ કાયયોગ છે એટલે કારમણ કાયયોગ એટલે ઔદારિક મિશ્ર અને કારમણ કાય એટલે કે ઉત્પત્તિના પ્રથમ સમય સુધી કારમણ કાયયોગ પછી એટલે કે બીજા સમયથી જ્યાં સુધી એ પર્યાપ્ત ન થાય ત્યાં સુધી કેવા છે ઔદારિક મિશ્ર છે એટલે માટે આ બધામાં કેવા છે કે સૂક્ષ્મ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત બે ઇન્દ્રિય અપર્યાપ્ત તે ઇન્દ્રિય અપર્યાપ્ત ચૌરેન્દ્રિય આ બધામાં કેવા છે કે તે મિશ્ર તરીકે જ છે બધામાં અને અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય તે બધામાં કારમણ અને ઔદારિક મિશ્ર જ હોય. હવે પર્યાપ્તિની અંદર આવીએ જ્યારે તે એકેન્દ્રિય પર્યાપ્તિ થઈ જાય તો એકેન્દ્રિય પર્યાપ્તિ થયા પછી એના મૂળ શરીર અવસ્થા જે અવસ્થામાં છે તે અવસ્થાથી જ એ શરીરે કાર્ય કરવા માંડે માટે તેઓને કેવા પ્રકારના યોગ હોય ઔદારિક કાયયોગ. હવે જે છે તે એકેન્દ્રિયને
ઔદારિક એવા સૂક્ષ્મ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને ઔદારિક કહી શકે છે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિયની વાત કરીએ તો બાદર એકેન્દ્રિયને એ ઔદારિક કહી શકે હોય, અને જો એ લબ્ધિવાળા હોય, જો એ લબ્ધિવાળા હોય તો એ લબ્ધિવાળાને કહેવાય છે, તો એ લબ્ધિવાળાને તેવા પ્રકારના જે લબ્ધિ એટલે કે વાયુકાયની જે વાત કરે તો વાયુકાયની અંદર વાત કરતા એ વાયુકાય શું કરે, વાયુકાયની પાસે જો એનો લબ્ધિ વૈક્રિય શરીર લબ્ધિ બનાવે તો જ્યાં સુધી એનો વૈક્રિય શરીર એને લબ્ધિથી ન બને ત્યાં સુધી એ વૈક્રિય મિશ્ર બની ગયા પછી વૈક્રિય, અને એ એકમાત્ર પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને જ સંભવે છે. માટે ત્યાં એને ત્રણ યોગ છે, ઔદારિક વૈક્રિય અને વૈક્રિય મિશ્ર છે. બે ઇન્દ્રિયની અંદર આપણે પર્યાપ્ત બે ઇન્દ્રિય છે તો હવે બે ઇન્દ્રિય તો શું આવી જાય, ભાષા આવી જાય છે અર્થાત વચન આવી જાય છે. એટલે વચન આવવાનું કારણે તેઓને ભાષા કહેવાનો ક્વેશ્ચન કેવા પ્રકારનો હોય, તે ચોથા નંબરનો જે આપણે જે ભેદ જોયો હતો એ ચોથા નંબરનો ભેદ અર્થાત ના સાચું ના ખોટું એવા પ્રકારના છે. માટે તેઓને અસત્ય અમૃષા નામક વચન યોગ અને કાયયોગ ની અંદર પર્યાપ્ત છે, ઔદારિક શરીર વાળા છે એટલે કે એક ઔદારિક છે એટલે ઔદારિક અને અસત્ય અમૃષા. પછી એ જ પ્રમાણે તે ઇન્દ્રિયને પણ ઔદારિક અને ઔદારિક અસત્ય અમૃષા, એને ચૌરેન્દ્રિયને પણ ઔદારિક અને અસત્ય અમૃષા આ બે યોગ હોય છે. હવે પંચેન્દ્રિયની વાત છે કે પંચેન્દ્રિયની અંદર પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય તેઓને પણ ઔદારિક અને અસત્ય અમૃષા આમ જે છે છ પ્રકારના. સૌ પ્રથમ એ છએ છ ની અંદર પાંચ, આમ તો કયા બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિય તૈન્દ્રિય ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર ની અંદર કે અપર્યાપ્ત બે ઇન્દ્રિય, પર્યાપ્ત તૈન્દ્રિય, પર્યાપ્ત ચૌરેન્દ્રિય અને પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય તેઓને અસંગની છે એટલે મનયોગ તો હોય નહીં ત્યાં વચનયોગ સુધી જ, તો વચનયોગ સુધી જ હોય માટે એને અસત્ય અમૃષા તરીકે. હવે માત્ર સંગની પંચેન્દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત આટલો ભેદ આપણે જોવાનો છે. તો સંગની પંચેન્દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત તો તેઓને જે છે તે કેવા છે કે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં કાર્મણકાય યોગ હોય, સાથે સાથે એ ઔદારિક મિશ્ર પણ હોય કારણ કે બીજા સમયથી એ મિશ્ર પણ થાય. આ જ પ્રમાણે જે સમયે એ વૈક્રિય લબ્ધિ આદિની આપણે વાત કરે તો અહીંયા વૈક્રિય વૈક્રિય લબ્ધિ આદિની વાત કરતા વૈક્રિય શરીર આદિની જે સમયે વાત કરે તે સમયે તેવા જીવોને ત્યાં એ વૈક્રિય મિશ્ર પણ હોય. માટે અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય જીવોને જે છે ત્યાં એ એવા પ્રકારના ત્રણ પ્રકાર એટલે કે ત્રણ એ યોગ છે, અને સંગની પંચેન્દ્રિય જે છે એ સંગની પંચેન્દ્રિયની અંદર એ પંદરે પંદર પ્રકારના યોગ હોય છે. અર્થાત સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત ને કેટલા યોગ, બે. કયા બે છે, કારમન અને ઔદારિક મિશ્ર. પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ને માત્ર એક જ ઔદારિક કાય યોગ જ હોય. અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય ને ઔદારિક અને કારમન અને ઔદારિક મિશ્ર એકેન્દ્રિય બાદર એકેન્દ્રિય તેઓને કારણ તો તેઓને પર એ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય ની અંદર કારમન અને ઔદારિક મિશ્ર.
પર્યાપ્ત બાદરેક ઇન્દ્રિય અને ઔદારિક વૈક્રિય અને વૈક્રિય મિશ્ર, પછી અપર્યાપ્ત બે ઇન્દ્રિય અને કારમન અને ઔદારિક મિશ્ર, પર્યાપ્ત બે ઇન્દ્રિય અને ઔદારિક અને અસક્તમ વૃષ, અપર્યાપ્ત તે ઇન્દ્રિય અને ઔદારિક કારમન અને ઔદારિક મિશ્ર, અને પર્યાપ્ત તે ઇન્દ્રિય એટલે પર્યાપ્ત તે ઇન્દ્રિય અને ઔદારિક અને અસક્તમ વૃષ, અપર્યાપ્ત ચૌરેન્દ્રિય અને કારમન અને ઔદારિક મિશ્ર, પર્યાપ્ત ચૌરેન્દ્રિય અને ઔદારિક અને અસક્તમ વૃષ, અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય અને કારમન અને ઔદારિક મિશ્ર, પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય અને ઔદારિક અને અસક્તમ વૃષ, અપર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય અને કારમન ઔદારિક મિશ્ર અને વૈક્રિય મિશ્ર, પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય અને સર્વ એવા યોગ, પંદરે પંદર યોગ એની અંદર સંભવે છે. હા બોલો પિયુષભાઈ, શું પ્રશ્ન છે? ગુરુજી, આ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય ફરીથી સમજાવો ને. બાદર પર્યાપ્ત એકેન્દ્રિય, ઓકે. બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જે છે તે બાદર પર્યાપ્ત જે સમય એકેન્દ્રિય છે તો તે સમય એ બધા જ એકેન્દ્રિયની અંદર વાત કરીએ, પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, બાહુ કાય, વનસ્પતિ કાય, આ પાંચે પાંચ કેવા છે? એકેન્દ્રિય કહેવાય, બરાબર. તો એની અંદર પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય અને વનસ્પતિ કાય, આ ચારને માત્ર પર્યાપ્ત અવસ્થામાં તેઓને શું હોય? ઔદારિકે જ હોય, મૂળ શરીરે જ હોય. પણ કેટલાક એવા વાયુ કાયને એ વૈક્રિયની લબ્ધિ પણ પ્રાપ્ત થયેલા હોય, બરાબર. એટલે કે વૈક્રિય લબ્ધિ એકેન્દ્રિયમાં કોને પ્રાપ્ત થાય? માત્ર માત્ર વાયુ કાયને જ. એટલે વાયુ કાયની અપેક્ષાએ આપણે વિચારીએ તો તેથી એ વાયુકાયની જે સમય એ લબ્ધિની પ્રાપ્તિ થાય, હવે જે સમય વૈક્રિય શરીર બનાવે તો વૈક્રિય શરીર જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓને કઈ શરીર હોય? મિશ્ર હોય. એટલે કે વૈક્રિય મિશ્ર થાય. વૈક્રિય બની ગયા પછી તેઓને કયું શરીર હોય? વૈક્રિય હોય, બરાબર છે. એટલા માટે ત્યાં એ બાદર એટલે માત્ર ને માત્ર વાયુકાયની અપેક્ષાએ પર્યાપ્ત બાદર એ જે વાયુકાય છે એ વાયુકાયની એમાં વાયુકાયમાં પણ જે લબ્ધિ વાળા હોય તેઓની અપેક્ષાએ વૈક્રિય કાયયોગ અને કે વૈક્રિય મિશ્ર કાયયોગ જે છે આ આપણે આ બે ભેદ ત્યાં લીધેલા છે. માટે ત્યાં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને ઔદારિક, વૈક્રિય અને વૈક્રિય મિશ્ર માનેલા છે. એટલે જ ગુરુજી બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત હોય ત્યાં વૈક્રિય નથી, કેમ કે પર્યાપ્ત થયા પછી જ વૈક્રિય શરીર બનાવી શકે. હા, એની લબ્ધિ જે છે એ માત્ર ને માત્ર ક્યાં છે કે તે પર્યાપ્ત થયા પછી જ એ કરી શકે છે, અપર્યાપ્ત અવસ્થામાં. બરાબર ગુરુજી. હા બોલો જીજ્ઞાબેન, શું પ્રશ્ન છે? હા ગુરુજી, પર્યાપ્ત બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિયમાં જે અસત્ય અમૃષાનો ભેદ છે એ મને જરાક સમજાવો, અને અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય અને વૈક્રિય મિશ્ર કેવી રીતે ઘટે? સર, હજી તો એની પર્યાપ્તિ પૂરી ન કરી હોય ત્યારે એ વૈક્રિય શરીર કેવી રીતે બનાવવાનું સ્ટાર્ટ કરે? બરાબર છે, ઓકે. સૌથી પહેલા આની અંદર જે બે ઇન્દ્રિય થી વચન યોગ આવી જાય કે ન આવી જાય? બે ઇન્દ્રિય વાળા એટલે શું છે કે બે ઇન્દ્રિય એટલે કે રસેન્દ્રિય છે, અને જ્યાં જ્યાં રસેન્દ્રિય છે ત્યાં ત્યાં એઓને શું છે કે ત્યાં ત્યાં તેઓને ભાષા એટલે વચનનો ઉપયોગ થાય. હવે વચનનો ઉપયોગ એની અંદર છે તો આ શું સાચું બોલી શકે? જે પ્રમાણે છે તે પ્રમાણે એ બોલી શકે? નથી બોલી શકતા. એકદમ ખોટું પણ બોલી શકે? એ પણ નથી બોલી શકતા. ના સાચું ના ખોટું એવો પ્રકારના પણ નહીં, પરંતુ શું છે કે એવા પ્રકારના વ્યવહાર આદિ હોય અથવા તો કોઈ પણ પ્રકારના જેની અંદર આ બે ઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય ને જે છે એ બે ઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય ને તેઓના પ્રકારના જે વાણી છે એ વાણીઓને આપણે સમજણ નથી પડી શકતા, માટે તેઓને કયો ભેદ? તો ચોથા નંબર નો ભેદ એની અંદર બતાવ્યા છે, અર્થાત અસત્ય અમૃષ તરીકે છે કે એમના વાણીમાં ન સાચું ન ખોટું એવા પ્રકારના છે.
એટલે સાચું પણ નથી ખોટું પણ નથી એવું મિશ્ર પણ નહીં, પણ એના વાણીમાં ન સાચું ન ખોટું એટલે એવા પ્રકારના હોવાથી ત્યાં બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય એને અસંગની પંચેન્દ્રિયોને પણ મન નથી હોતા એઓને પણ વચન સુધી જોઈ છે, માટે તેઓના વાણી કેવા પ્રકારનો માનેલો છે અસત્ય અમૃષા તરીકે માનેલો છે. હવે વાત જે છે કે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જે છે તે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવો ચારે ચાર ગતિમાં છે કે નથી? હા સર, ચારે ચાર ગતિમાં છે. એમાંથી ઔદારિક જે છે તે મનુષ્ય અને તિર્યંચને છે, અને વૈક્રિયની વાત કરીએ તો વૈક્રિય જે છે વૈક્રિય વાળા કોણ કોણ છે? તે દેવ અને નારક છે. હવે એની જે સમય મનુષ્ય એને જેમ ઔદારિક મિશ્ર છે કે અપર્યાપ્ત અવસ્થામાં પ્રથમ સમય કેવું હોય કાર્બન કાયોગ જ હોય, બીજા સમયથી જ્યાં સુધી શરીર પર્યાપ્ત એને પૂર્ણ એ પર્યાપ્ત ન થાય ત્યાં સુધી એને શું થાય પર્યાપ્ત ન થાય ત્યાં સુધી એ મનુષ્ય અને તિર્યંચ કેવા હોય ઔદારિક મિશ્ર વાળા હોય, અને જે સમય એ જ પ્રમાણે વૈક્રિય શરીર વાળા જે છે દેવ અને નારદ તેઓને ત્યાં કેવા પ્રકારનો હોય વૈક્રિય મિશ્ર હોય શકે, માટે ત્યાં અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયની અંદર એ ત્રણે ત્રણ પ્રકારના યોગ ત્યાં માનેલા છે. જી સર, થેન્ક યુ સર. હવે એક પ્રશ્ન એની અંદર છે કે વૈક્રિય શરીર વગેરે છે કે શરીર પર્યાપ્ત પૂર્ણ થયા બાદ ઔદારિક કાર્ય ઔદારિક કાયયોગનો વિધાન કેમ કર્યું? શરીર પર્યાપ્ત થાય પછી જ તમે એને ઔદારિક જે છે ઔદારિક કાયયોગ તમે કેમ કહો છો, વૈક્રિયનો વિધાન કેમ નથી કર્યો? તો કે ઔદારિક ના ઉપલક્ષણ થી એ વૈક્રિય યોગ પણ દેવ અને નારક ને એની અંદર પણ સમજી લેવાનું, માત્ર ત્યાં જે ઉરલ મન ને આ પ્રકારનો જે પાઠ છે એ પાઠ થી માત્ર ત્યાં એટલું જ કે ઔદારિક એ શરીર પર્યાપ્તિ પછી એ ઔદારિક કાયયોગ જે છે એ ઔદારિક કાયયોગ જેમ છે તે જ પ્રમાણે વૈક્રિય વાળા ને એ વૈક્રિય કાયયોગ પણ ત્યાં એ દેવ અને નારક ની આશરે સમજી લેવાનું, જેથી સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ ને બદલે પાંચ યોગ પણ તથા કર્મ ગ્રંથ ની ટીકામાં પણ કહ્યું છે કે શરીર પર્યાપ્ત પૂર્ણ થયા પછી ઔદારિક કાયયોગ નો જે વિધાન એ અપર્યાપ્તમાં કર્યું છે તે લબ્ધિ અપર્યાપ્તા જ લેવાનું. કેવા લેવાનું છે? કે લબ્ધિ અપર્યાપ્તા જ લેવાનું, અને તે અંતર મુહૂર્ત આયુષ્ય વાળા હોવાથી તિર્યંચ અને મનુષ્ય જ લેવા, કારણ કે દેવ અને નરક નું જઘન્ય થી પણ આયુષ્ય કેટલું હોય? 10,000 વર્ષ. એ 10,000 વર્ષ હોય છે, અને એ કેવા છે? એ લબ્ધિ અપર્યાપ્ત અવસ્થા હોતા જ નથી. તેઓને કયો અવસ્થા હોય? દેવ અને નરક ને અપર્યાપ્ત ગણીએ તો કરણ અપર્યાપ્ત જ હોય છે, તે એ ક્યારેય લબ્ધિ હોતા જ નથી. માટે એ દેવ અને નારક ને જઘન્યથી 10,000 વર્ષનો આયુષ્ય છે, માટે છ લબ્ધિ જે છ લબ્ધિ અપર્યાપ્તમાં કારમન ઔદારિક મિશ્ર અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઔદારિક કાયયોગ, આમ જે ત્રણ યોગ છે તે છ અપર્યાપ્તમાં હોય છે, અને સંઘની અપર્યાપ્તમાં મનુષ્ય તિર્યંચ લબ્ધિ અપર્યાપ્ત હોવાથી તેઓના આશરે કારમન ઔદારિક મિશ્ર અને ઔદારિક આમ ત્રણ, અને દેવ અને નારકને લબ્ધિ અપર્યાપ્ત ન હોવાથી તેના આશરે માત્ર ત્યાં કારમન અને વૈક્રિય મિશ્ર આ બે જ હોય, એટલે કુલ એવા ચાર યોગ એ સંઘની અપર્યાપ્તમાં હોય છે એવું મત પણ કેટલાક એવા જે શ્રીલંકાચાર્ય જે છે એ શ્રીલંકાચાર્ય આદિનો પણ એવું મત છે કે ત્યાં એવા કુલ એવા ચાર યોગ પણ માનેલો છે. પાછો એક અહીંયા પ્રશ્ન થાય કે જે આચાર્યો છ અપર્યાપ્ત ને ત્રણ યોગ અને સંઘની અપર્યાપ્ત ને પાંચ અથવા મતાંતરે ચાર માને છે